હેલો ફ્રેન્ડ્સ ધોરણ સાત ચેપ્ટર થ્રી અને પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય બરાબર તો ઓનલાઈન ક્લાસમાં આપણે આ પાઠની શરૂઆત કરી દીધી છે હવે આપણે એને ફરી એકવાર જોઈ લઈએ તો ચેપ્ટર થ્રી એનું નામ છે મુઘલ સામ્રાજ્ય તો મિત્રો તમે પાઠ બેમાં યુગ વિશે જોઈ ગયા બરાબર સલ્તન યુગમાં ગુજરાતમાં અને ભારતમાં ઘણા રાજાઓ થઈ ગયા હતા તો આ સલ્તનયુગના શાસનનો અંત આવે છે અને ત્યાર પછી કયા યુગની શરૂઆત થાય છે મુઘલ સામ્રાજ્ય એટલે મુગલ સામ્રાજ્યની પહેલાં કયો યુગ થઈ ગયો હતો તો સલ્તન યુગ બરાબર જેમાં આપણે દિલ્હીમાં કયા કયા શાસકો રાજ કરી ગયા બરાબર એના વિશે જોઈ ગયા હવે સલ સલ્તનયુગનો અંત આવે છે અને ત્યાર પછી આવે છે મુઘલ સામ્રાજ્ય બરાબર તો આ પાઠ ત્રણમાં મુઘલ સામ્રાજ્યમાં કયા કયા રાજા થઈ ગયા મુઘલ સામ્રાજ્યમાં કયા કયા રાજાઓ દિલ્હીમાં થઈ ગયા તે આપણે આ પાઠમાં જોવાનો છે તો મિત્રો તમે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આ મુઘલ શાસકોએ ઘણા સ્થાપત્યો બનાવ્યા છે બરાબર આપણે જોઈ લઈએ આપણે જોઈએ તો તાજમહાલ બરાબર તાજમહાલ એ પણ મુઘલ શાસકોએ બનાવ્યો છે બરાબર તાજમહાલ જોઈએ તો આગ્રામાં આવ્યું છે અને આગ્રા કયા રાજમાં રાજ્યમાં તો યુપીમાં છે એટલે કે ઉત્તર પ્રદેશ આગળ જોઈએ આગળ જોઈએ તો દિલ્હીનો લાલ કિલ્લો બરાબર આપણે પાંચસો રૂપિયાની નોટ જે હોય છે જોવો ચિત્રમાં આપી છે પાંચસો રૂપિયાની જે નોટ હોય છે એમાં દિલ્હીનો લાલ કિલ્લો આપવામાં આવ્યો છે બરાબર તો આ જે દિલ્હીનો લાલ કિલ્લો છે એ પણ મુગલ શાસકોએ બનાવ્યો છે બરાબર અને આગળ છે ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આપણે ત્રણ વસ્તુ જોયું દિલ્હીનો લાલ કિલ્લો બરાબર આગ્રાનો તાજમહેલ અને ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો આ બધું જોઈએ તો કોણે બનાવ્યું છે મુગલ સામ્રાજ્યએ બરાબર તો પાઠમાં જોઈએ આપણે હવે મુગલ શાસનની સ્થાપના પહેલાં યુગનું શાસન હતું ભારતમાં જોઈએ તો મુગલ શાસન બરાબર ચેપ્ટર થ્રીમાં મુગલ સામ્રાજ્ય વિશે જોવાનું છે અને ચેપ્ટર ટુમાં આપણે સલ્તન યુગ જોઈ ગયા તો આ સલ્તન શાસનનો અંત આવે છે અને ત્યાર પછી મુગલ શાસનની સ્થાપના થાય છે તો મુઘલ શાસનની સ્થાપના થાય છે ત્યારે કેટલાક સલ્તનયુગનો અંત આવે છે અને કેટલાક રાજપૂત રાજ્યોનો પણ અંત આવે છે હવે આપણે મુઘલ સલ્તનની સ્થાપના જોઈએ તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી બાબરે મુગલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી છે ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં બરાબર આ ક્વેશ્ચન પૂછાઈ શકે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તો બાબરે ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં બાબરનું મૂળ નામ જોઈએ તો ઝરૂદ્દીન મોહમ્મદ બાબર હતું બાબરનું મૂળ નામ ઝહરૂદ્દીન મોહમ્મદ બાબર હવે યુગમાં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે અને એની સાલ છે વીસ એપ્રિલ પંદરસો છવ્વીસ જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય છે બરાબર અને બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો અને ઇબ્રાહીમ લોધીને હરાવ્યો હતો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ જુઓ પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયેલું વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ અને આ પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહીમ લોદી આ ઇબ્રાહીમ લોદી એ સલ્તન યુગનો છે બરાબર અને ઇબ્રાહીમ લોદીને હરાવીને બાબર એ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે અને આ જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું એમાં તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બરાબર કે જેના દ્વારા બોમ્બ છોડવામાં આવે છે મિત્રો તમને ખબર છે આ મુઘલ સામ્રાજ્ય છે એ સૌથી લાંબો સમય રાજ કરનાર રાજ્ય હતું એટલે કે જાતિ હતી બરાબર અને આ યુગમાં ઘણા બધા સ્થાપત્યો બન્યા છે એટલે મુઘલ સામ્રાજ્યને સ્થાપત્યોનો યુગ પણ કહેવાય છે આ તમારા એક્સ્ટ્રા નોલેજ માટે છે મુઘલ શાસકો મુઘલ શાસકોમાં જોઈએ તો બાબર જો બાબરજી છે એ મુઘલ સામ્રાજ્યનો સ્થાપના કરનાર છે બાબરનો પુત્ર હુમાયુ હુમાયુનો પુત્ર છે અકબર અકબરનો પુત્ર જહાંગીર એનો પુત્ર શાહજહા અને છેલ્લે ઔરંગઝેબ બરાબર તો તમને એક્ઝામમાં એમ પણ પૂછાઈ શકે કે મુઘલ સામ્રાજ્યનો સૌથી પ્રથમ રાજા કોણ હતો તો બાબર અને સૌથી અંતિમ રાજા પૂછાય તો ઔરંગઝેબ બરાબર આમાં વચ્ચે એક અન્ય રાજા આવી જાય છે કે જે આ લોકોના કુટુંબનો નથી બાબર અને હુમાયુ હુમાયુ પછી વચ્ચે એક શેર શાહ તો હવે આપણે જોઈએ મુઘલ સામ્રાજ્યનો સ્થાપક બાબર વિશે બરાબર બાબર જુઓ ચિત્રમાં દેખાય છે બાબર કે જેનો સમયગાળો છે ઈસવીસન પંદરસો છવ્વીસથી થી પંદરસો ત્રીસ સુધી બરાબર બાબર પંદરસો બાબર બાબરનો સમયગાળો પંદરસો છવ્વીસથી પંદરસો ત્રીસ સુધીનો છે હવે બાબર જોઈએ તો બાબર એ કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી કે જેનું નામ છે બાબરનામા લખી હતી તે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે જુઓ બાબરે કઈ આત્મકથા લખી હતી તુઝુક એ બાબરી જેનું નામ છે બાબરનામા બરાબર ફરી એકવાર જોઈ લઈએ બાબરનો સમયગાળો ઈસવીસન પંદરસો છવ્વીસથી પંદરસો ત્રીસ બરાબર બાબરની આત્મકથા તો તુઝુક એ બાબરી બરાબર અને તે કઈ ભાષાનો જાણકાર છે ફારસી અને અરબી તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ જે ચાલ્યું છે ફરી એકવાર યાદ કરી લે મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનયુગનું શાસન હતું એની સાથે કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા મુગલ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી ઈસવીસન પંદરસો છવ્વીસ બાબરનું મૂળ નામ ઝહરૂદ્દીન મોહમ્મદ બાબર હતું અને બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે વીસ એપ્રિલ પંદરસો છવ્વીસ જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાય છે અને આ પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીની હાર થાય છે અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે હવે મુગલ સામ્રાજ્યનો પ્રથમ શાસક છે બાબર બરાબર અને અંતિમ શાસક છે ઔરંગઝેબ હવે બાબર વિશે જોઈ લઈએ બાબરે ક્યાં સુધી રાજ કર્યું તો પંદરસો છવ્વીસથી પંદરસો ને ત્રીસ સુધી અને બાબરની આત્મકથા કઈ છે તુઝુક એ બાબરી બાબર એ બે ભાષાનો જાણકાર છે ફારસી ભાષા અને અરબી ભાષા બરાબર ત્યાર પછી આવે છે બાબરનો પુત્ર હુમાયુ એટલે પંદરસો ત્રીસ પછી આવશે પંદરસો ત્રીસથી પંદરસો ચાલીસ સુધી બરાબર આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જે વિડીયો છે એને બે વાર જોજો અને જે વન માર્કના ક્વેશ્ચન છે એ મોડે કરજો થેન્ક યુ